એક છે ભાઈની બેની લાડકી જે રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ થવાની છે અને બીજી ફિલ્મનું નામ છે હાલ ભેરુ ગામડે તો આ ફિલ્મ દિવાળીના તહેવારોમાં રિલીઝ થવાની છે તો ખેડૂત એક રક્ષક બે હાજર ચોવીસ માં રિલીઝ થવાની નથી તો ખેડૂત ટુ ફિલ્મની જેમ સ્ક્રિપ્ટ તૈયાર થશે અને જેમ શૂટિંગ જલ્દી શરૂ થશે પચશે ને જો બે હજાર પચીસમાં હોળીના તહેવાર પહેલાં જો આ ફિલ્મનું શૂટિંગ કમ્પ્લીટ થઈને ફિલ્મ તૈયાર થઈ જશે તો આ ફિલ્મ હોળીના તહેવારોમાં જોવા મળી શકે છે બે હજાર પચીસમાં અને જો હોળીના તહેવારોમાં આ ફિલ્મ રિલીઝ નથી થતી તો ફાઇનલી સો ટકા કન્ફર્મ છે કે આ ફિલ્મ બે હજાર પચીસમાં દિવાળીના તહેવારોમાં જોવા મળી જશે અને તમે આ ફિલ્મ જોવા માટે કેટલી રાહ જો રહ્યા છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ વિક્રમ ઠાકોરની એવી ફિલ્મ છે જેનો ભાગ બીજો આવી રહ્યો છે કેમ કે ખેડૂત એક રક્ષક ની ભવ્ય સફળતા બાદ એનો બીજો ભાગ ખેડૂત ટુ ફિલ્મ લઈને આવી રહ્યા છે તો જોવાનું ભૂલતા ને અને આ ફિલ્મ માટે તમે કેટલી રાહ જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા મિત્રો આ ફિલ્મમાં હિરોન કોણ જોવા મળવાના છે કે મમતા સોની જોવા મળવાના છે કે પછી રક્ષક ફિલ્મમાં ફિલ્મમાં જે જો મળ્યા હતા એ છે છે કે કોઈ બીજી પણ આ મમતા સોની હિરોઈનના રોલમાં જોવા મળે તો આ ફિલ્મ બધી ગુજરાતી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે એવું મને લાગી રહ્યું છે કેમ કે અત્યારે જે પણ વિક્રમ ઠાકોરના ફેન ચાહકો હોય બસ એમનો એક જ સવાલ છે કે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીની ફિલ્મ ક્યારે આવશે અને જો આવામાં આ ફિલ્મમાં મમતા સોની આવી જાય તો આ ફિલ્મ બધી ગુજરાતી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે એવું લાગી રહ્યું છે બાકી તમારું શું કેવું છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ ફિલ્મમાં મમતા સોની હોવા જોઈએ કે પછી બીજા કોઈ હિરોઈન હોવા જોઈએ અને આ ફિલ્મ બે સુધી ફાઇનલી રિલીઝ થવાની છે ને જોવા મળવાની છે અને આ ફિલ્મ વિશે જો કોઈ એવી બીજી અપડેટ આવશે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે તો ચેનલ પર ના હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો કેમકે આવી જ ઘણી બધી ગુજરાતી ફિલ્મોની અપડેટ તમને આ ચેનલ પર જાણવા મળવાની છે તો વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં